કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 20 જૂન, ગુરુવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. 1990 ઓક્ટોબરમાં જામજોધપુર ગામમાં કર્ફ્યુ હતો. કર્ફ્યુ ભંગના ગુનામાં પોલીસે 133 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. સમગ્ર કામગીરી જામનગરના તત્કાલીન IPS સંજીવ ભટ્ટની આગેવાનીમાં થઈ હતી. પકડાયેલા 133 લોકો પૈકી પ્રભુલાલભાઈ વૈષ્ણાણીને જામીન મુક્ત થયા પછી કિડનીમાં તકલીફ થઈ હતી. તેમનું લાંબી સારવાર પછી મૃત્યુ નિપજ્યું હતું. મૃતકના ભાઈ અમુભાઈએ પોલીસે મૃતક પર કસ્ટડી દરમિયાન ઢોરમાર માર્યાનો આરોપ લગાવ્યો હતો. તેમણે સંજીવ ભટ્ટ સહિત 7 પોલીસ કર્મીઓ સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ CID ક્રાઇમે કરી હતી. સુપ્રીમ કોર્ટની દરમિયાનગીરી તેમજ લાંબી કાનૂની લડાઈ પછી આ કેસમાં આજે ચુકાદો આવ્યો હતો. જામજોધપુરની કોર્ટે આજે સંજીવ ભટ્ટ તેમજ પ્રવીણસિંહ ઝાલાને આજીવન કેદની સજા ફટકારી છે. અન્ય આરોપી પોલીસ કર્મીઓ કેશુભા જાડેજા, પ્રવીણસિંહ જાડેજા, શૈલેષ પંડ્યા, દીપક શાહ તથા અનુપસિંહ જેઠવાને 2 વર્ષની કેદ તથા 10,000નો દંડ ફટકાર્યો છે. આ 5 આરોપીઓને જામીન મુક્તિ મળી છે. જામનગરના દલિતનગર વિસ્તારમાં ગત રાત્રે કોળી અને દલિત જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. દલિત જૂથના લોકોએ પથ્થરમારો કરતા જયદીપભાઈ કોળી, સુમનબેન, રાજેશભાઈ, સુંદરજી બાબુભાઈ, દિનેશભાઈ વાઘેલા ઘાયલ થયા હતા. આ હુમલા અંગે દિનેશભાઈ વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી. કોળી જૂથના હુમલામાં જેઠાભાઈ, સોનલબેન મકવાણા, મુરીબેન મકવાણા ઘાયલ થયા હતા. જેઠાભાઈ વાઘેલાએ કોળી જૂથ વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલામાં થોડા દિવસ પહેલા 2 જૂથ વચ્ચે વરઘોડામાં થયેલો વિવાદ કારણભૂત મનાય છે. બંને પક્ષોની સામસામી ફરિયાદમાં 50થી વધુ લોકો સામે ગુનો નોંધાયો છે. આવતીકાલે વિશ્વ યોગ દિન છે. જામનગરમાં તંત્ર દ્વારા યોગ દિનની ઉજવણી માટે આજે રિહર્સલ યોજાયું હતું, જેમાં કમિશનર સતીશ પટેલ, નાયબ કમિશનર મુકેશ કુંભારાણા સહિતના પદાધિકારીઓ જોડાયા હતા. આવતીકાલે સવારે તળાવની પાળ પર યોગ કાર્યક્રમો વડે યોગ દિન ઉજવાશે. આ ઉપરાંત પણ અનેક સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર યોગ દિનની ઉજવણી થશે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.